वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरम् स्वामिनम् मायापुरुष प्रेरकम् कलिमल प्रक्षालकम् शान्तिदम् श्रीशं चाक्षरनायकम् सुखकरम् दोखार्णवो द्वारकम् वंदे कारण कारणम् ऋषसुतम् मुक्ति प्रदम् धामदम् वंदे मुक्तमुनीन्द्र पादकमलम् सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदम् वंदे श्रीनंदकिशोर स्वामी चरणम् श्री पंच सेवाव्रतम् श्री पंच सेवाव्रतम् श्री पंच सेवाव्रतम् बोलो श्री स्वामी नारायण भगवान नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। श्री ठाकुर जी महाराज नी जय। श्री सदगुरुदेव की जय। तारीख 31 मई 2021 सोमवार श्री मुक्त मुनि चरितम कथा नो लाभ ले रहेला लोहाधाम परिवार ना तमाम भक्तों ने जय स्वामीनारायण जय स्वामीनारायण। मुक्त मुनि चरितम अंतर्गत भूतों नो मोक्ष करियो केता बद्रिकाश्रममा स्वामी भूतों ने मोकल्या त्या सुधी आपणे त्या आव्या हता। एम अनेक उद्धार्या खरा पापिया दुख कर लव मात्र प्रसंगथी धाम पाम्या ते सुख कर। एवी रीते अनेक जे भूतो हता घणा दिवसथी भुजमां उपद्रव एमनो चालतो हतो ए जग्या पर कोई जातु नतु परंतु मुक्तानंद स्वामी त्या पधार्या तो भूतोनो मोक्ष करी एमनो उद्धार करी अने जे दुखियाओ हता एमने सुखियाओ पण कर्या। अचरज तेमा नथी जेने हरिनो आशरो तारे जीव अनेक ने तेमा संशय मेलो पोरो। के छे के संत एवा होय छे के जेने हरिनो आश्रय होय ने ए तो गमे तेनो उद्धार करी नाखे। मुक्तानंद स्वामी ने कोनो आश्रय हतो?
રામાનંદ સ્વામીનો આશરો હતો, ભગવાનનો આશરો હતો. એમ લક્ષ્ય તો હતું એને ભગવાન પ્રસન્ન કરવાનું, પરંતુ કઈ રીતે? સદગુરુ થકી મારો એ રસ્તો ખુલશે, એ વિના ખુલવાનો નથી. અને સ્વામીનું જીવન પણ એવું છે. એમના સંગે કોઈ પણ આવે ને એ ભગવાન સુધી પહોંચે, પહોંચે ને પહોંચે. હજી આવશે સુંદરજી દેવાને રામાનંદ સ્વામી સુધી લઈ જશે, જોજો ને આવશે હમણાં. તારે જીવ અનેકને તેમાં સંશય મેલો પરો, પૂર્વે જે તરી ગયા તરી રહ્યા છે જી હાલ. પૂર્વે જે તરી ગયા અત્યારે પણ જે તરે છે અને આગળ જે તરશે, બધા કોણથી તરે છે? સંત થકી ભગવાનને પામે છે. સત્પુરુષ થકી ભગવાનને પૂર્વે પણ પામી ગયા, આજે પણ સત્પુરુષ થકી ભગવાનને પામે છે, અને ભવિષ્યમાં પણ સત્પુરુષ થકી ભગવાનને પામતા રહેશે. આ બધી જ વાતો આપણે પૂર્વે લઈ લીધી છે, પુનરુક્તિ હું પુનઃ નથી કરતો. એટલે પૂર્વે જે તરી ગયા, આજે જે તરે છે ને આવતીકાલે જે તરશે, બધા સંત સમાગમથી ભગવાનને પામતા હોય છે. વળી તળશે પાછળે સંત સંગે ત્રણેય કાળ, ત્રણેય ત્રણ કાળમાં સંતના સમાગમથી કોઈ પણ મુમુક્ષુ હશે ભગવાનને પામશે. આ ભૂતોને હવે ક્યાં હવે ભગવાન મળ્યા હતા ત્યાં? તો કેટલા દિવસથી ત્યાં રહેતા હતા? કોઈ જાતું હતું ત્યાં? વટવૃક્ષ પાસે કોઈ જાતું નહોતું, કેટલાય મરી ગયા હતા. પરંતુ મુક્તાનંદ સ્વામી ને આવ્યા તો આખી જગ્યા પવિત્ર થઈ ગઈ અને અનેક ભૂતોનો મોક્ષ કર્યો. કારણ એને મુક્તાનંદ સ્વામીનો સંગ થયો, એને સ્વામીના દર્શન થયા, અને દર્શન થયા તેની સાથે જ એ બળવા લાગ્યા હતા. એ વાત આપણે જોઈ. અને જ્યારે આવું થતું હોય ને ત્યારે જ ભગવાનને પમાય, નહીતર પમાય નહીં. ભૂતો પણ રાતો જોતા છે ને, આ કોઈ એવો સાધુ આવે એનો સંગ થાય પછી અમે તરીએ, નહીં તો કેટલા હશે? આવતા જતા તો ઘણા બધા હશે ને, નહીં આવતા જતા હોય? એ વટવૃક્ષ હોય કેટલાય આવતા જતા હોય, કેટલા સંત મહાત્મા પણ આવ્યા હોય, સજ્જન પણ આવ્યા હોય, દુર્જન પણ આવ્યા હોય, પણ એ જગ્યાથી બધા બીતા હતા. પરંતુ સાહસ કોણે કર્યું? મુક્તાનંદ સ્વામી. કારણ કે ત્યાં સત્સંગના પાયા નાખવાના હતા. મોટા પુરુષનું વિઝન છે ને એ મુમુક્ષુ જાણી શકતો નથી, આના પરથી ખ્યાલ આવે. મુક્તાનંદ સ્વામી એ જગ્યા પસંદ ના કરી બીજી જગ્યા પણ પસંદ તો કરી શકત ને. સુંદરજી દીવાની જગ્યાએ બીજા દીવાને પણ પકડી શકત ને, બીજા કોઈ પણ ભાઈને પકડી શકત ને. પરંતુ મોટા પુરુષ જે સમયે જે કાર્ય કરતા હોય છે ને, એ મુમુક્ષુને એમ થાય કે આમ કેમ હશે. સુંદરજી દીવાને ઘણું બીધું કીધું સ્વામીને કે સ્વામી ત્યાં જવા જેવું નથી, તમને હજી છેલ્લી વાર કહું છું, ત્યાં ના કરશો જશો તમે. પણ સ્વામી કે તમે ચિંતા ના કરશો, અમને તો હરિનો આશરો છે, અને જેને હરિનો આશરો હોય એને કોઈ પ્રકારનો ભય હોય નહીં, એને કોઈ પણ પ્રકારનો ભય ના હોય. મુક્તાનંદ સ્વામીને ભગવાનનો આશરો હતો, સદગુરુ રામાનંદ સ્વામીનો આશરો હતો ને, એ માટે નિર્ભય હતા, નિર્ભય હતા. એને રામાનંદ સ્વામીનો સંપૂર્ણ સંગ હતો, ભગવાનનો સંગ હતો દિવ્ય રીતે, એટલા માટે એ સફળ થયા, સફળ થયા. નહીતર આપણને મોકલાવે તો અહીંયા ભૂતોનો મોક્ષ કરવા માટે શું થાય દાદા? ભૂતોનો ઉદ્ધાર થાય કે આપણો ઉદ્ધાર થાય? મેં તમને ભૂતની વાત કીધી હતી ને કે ઓલો 20 ફૂટનો અજીમન બતાવ્યો પાછળ વાડીમાં, એ રીતે. એટલે ભૂતને વશ કરવા હોય કે ભગવાનના ધામમાં મોકલવા હોય, કોઈ પણ જીવને કહેતા આ ભૂત પરથી, ભૂત તો એક પ્રસંગ છે, પરંતુ મોટા પુરુષના યોગમાં જે કોઈ આવે ને એ ભગવાન સુધી પામે, પામે, પામે ને પામે જ. પરંતુ હા, મોટા પુરુષમાં એવી જો દ્રઢ બુદ્ધિ હોય, દ્રઢ આસ્થા હોય,
દ્રઢ વિશ્વાસ હોય અને એના ભૂલકું થઈને બાળકની જેમ રહીએ, નિખાલસ આવ તો થાય, નહીતર થાય નહીતર ના થાય. આ ભૂતોએ કરગરીને માફી માગી ત્યારે સ્વામી ઉદ્ધાર કર્યો અને સ્વામીની જેવી દ્રષ્ટિ થઈને તરત જ એ શાંત થઈ ગયા, શાંત થઈ ગયા. એમ મોટા પુરુષના યુગમાં જે કોઈ આવે ને એ જીવ શાંત થઈ જતો હોય છે, નહીતર તો આ જીવ શાંત થાય એવો છે નથી થાય એવો. આ મોટા પુરુષના યુગમાં જ્યારે જીવ આવે છે ત્યારે શાંત થઈ જાય છે. એ વાત મેં તમને કીધી હતી પહેલા કે પૂજ્યપદ ગુરુજી અહીં બેઠા હોય ત્યારે જોજો કોઈ પણ પ્રકારનો માયાનો લેશ ના હોય ને આપણે એવો અનુભવ થાય, કોઈ પણ અનુભવ થાય ક્યારે કોઈ પ્રકારની માયા નથી અને કોઈ પણ પ્રકારનો વિચાર કે સંકલ્પ પણ ન થાય. કોઈ પણ વિચાર સંકલ્પ કંઈ થાય જ નહીં, કારણ કે મોટા પુરુષમાં એવી તાકાત હોય છે. એ કેની તાકાત હોય છે? એમના ભગવાનની તાકાત હોય છે, એમને પોતાના સદગુરુની તાકાત હોય છે. એના કારણે એ એવું તત્વ છે સદગુરુનું કે એની આજુબાજુ જે કોઈ વાતાવરણ હોય એ આખું કેવું થઈ જાય? દિવ્ય થઈ જાય. મોટા પુરુષનું જીવન એવું હોય, મુક્તાનંદ સ્વામી જેવી એ જગ્યા ઉપર ગયા તો આખું શું થઈ ગયું? વાતાવરણ દિવ્યમય થવા લાગ્યું. જે જગ્યા ઉપર કોઈ જતું નહોતું, જે જગ્યા પર બધાને ભય લાગતો હતો અને થરથર કંપતા હતા, એ આખી જગ્યા પવિત્ર થઈ ગઈ, આખી જગ્યા પવિત્ર થઈ ગઈ. એ આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી. હવે એની પરંપરામાં જ આપણે છીએ. આધારાનંદ સ્વામી, હરિપ્રિય સ્વામી, વૈકુંઠચરણ સ્વામી, નારાયણ સ્વરૂપ સ્વામી, દાદા ગુરુજી, પૂજ્યપાદ ગુરુજી, એમના સંતો, એમના ભક્તો. તો જો એમની પરંપરામાં આપણે છીએ અને એક જો મુક્તાનંદ સ્વામીનો પ્રસંગ સાંભળીને આપણને એમ થાય કે સ્વામીના સંગમાં રહીને ભૂતોનો મોક્ષ થઈ ગયો અને ભૂતો પણ શાંતિને પામી ગયા, તો શું આપણે આવો અનુભવ મોટા સદગુરુ થકી કરીએ છીએ? કરીએ છીએ. કારણ કે આધ્યાત્મિકતાનું જીવન, આત્માનું જીવન એક આખું અલગ હોય છે અને દેહનું જીવન આખું અલગ હોય છે, અલગ હોય છે. આત્માને જો ઉન્નતિ તરફ લઈ જવો છે, આત્માને જો બળિયો કરવો છે ને, તો એક જ વાત એ થશે, પોતાના સદગુરુમાં એટલું મન ડૂબાડી દો, પોતાના સદગુરુમાં એટલું મન, એટલું ચિત્ત ડૂબાડી દો, એટલું ચિત્ત લગાડી દો, એટલું ચિત્ત લગાડી દો કે સત્પુરુષ સિવાય અને ઠાકોરજી મહારાજ સિવાય કંઈ દેખાય નહીં. હા, સત્વગુણ રજગુણ તમોગુણ વર્તતો હોય ત્યારે બધાને આપણા ભાવ વર્તતા હોય, પરંતુ જ્યારે એ સંકલ્પ દેખાય અને વિચાર થાય અને પશ્ચાતાપ થઈ જાય, ત્યારે એ સંકલ્પને વિચારને જુદા કરી અને આત્માને સત્પુરુષ સાથે જે ચોંટાડેલો છે એ આત્માને પુનઃ સંલગ્ન કરી અને ભગવાન તરફ ગતિ કરતા રહેવું, ગતિ કરતા રહેવું. એમ આ ભૂતો પણ સ્વામીના સંગેથી મોક્ષને પામી ગયા. સંત રાજી કર્યા વિના કોઈ પોચા હોય અક્ષરમાં શોધતા સઘળા શાસ્ત્રે કોઈ આવતો નથી નજરમાં, અને ભગવાનના મોટા સાધુને પ્રસન્ન કર્યા સિવાય કોઈ ધામને પામ્યો હોય એવું કોઈ દેખાતું નથી. સંતને પામ્યા વિના કોઈ ભગવાનને પામ્યો એવું ખરે? કોઈ ખરો? કોઈ નહીં, કોઈ નહીં. જો પામતું હોય તો ભગવાન કૃષ્ણને કેમ ગુરુ કરવા પડે? ભગવાન રામને કેમ ગુરુ કરવા પડે? ભગવાન શ્રી સ્વામિનારાયણને ગુરુ કેમ કરવા પડે? સદગુરુ શ્રી રામાનંદ સ્વામીને પણ ગુરુ કેમ કરવા પડે? મુક્તાનંદ સ્વામીને પણ ગુરુ કેમ કરવા પડે? અનાદિકાળથી આવી રહેલી જે પરંપરા, એ તમામને સદગુરુ કરવા પડે. એનું કારણ છે સદગુરુ થકી ભગવાનનો માર્ગ ખુલ્લો થાય છે, ખુલ્લો થાય છે. પરંતુ આ બુદ્ધિ એવી છે ને, આ બુદ્ધિ એવી છે ને, એ માર્ગને રોકે છે. આ મન છે ને એ માર્ગને રોકે છે. કદાચ હું કહું આ દુનિયાને કોઈ જ્ઞાન નહીં હોય ચાલશે, આ દુનિયાનું બે ચોપડીનું જ્ઞાન ન હોય તો ચાલશે, કોઈ ટેકનોલોજીનું જ્ઞાન ન હોય તો ચાલશે, કંઈ સેવા ન થતી હોય તો ચાલશે,
મૂર્ખ હશો ને તો ચાલશે, ગાંડા હશો તો એ ચાલશે, પરંતુ એક જ જ્ઞાન હશે ને વત્તમૃતના પ્રથમના 50ના આધારે કુશાગર બુદ્ધિનું, જે મહારાજે કીધું છે કે જે કલ્યાણને અર્થે જતન કરે ને એ કુશાગર બુદ્ધિવાળો જાણો. તે બુદ્ધિ કઈ? એ બુદ્ધિ કે પોતાને મળેલું જે તત્વ, કેતા પોતાને મળેલા જે સદગુરુ, એના થકી મને ઠાકોરજી મહારાજની પ્રાપ્તિ થવાની છે. મને મળેલા જે સદગુરુ, એના થકી મને મારા મુક્તાનંદીય પરંપરા સદગુરુ સંતોના દિવ્ય રૂપે મને આશીર્વાદ મળવાના છે. જો આવો ઠરાવ કરી રાખીએ ને તો હૃદયમાં શાંતિ રહી, તો હૃદયમાં શાંતિ રહી. અને એ જ બુદ્ધિ કામની છે, એ જ બુદ્ધિ કામની છે. અને મેં તો કીધું કે અંતે જોવાની હોય ને ત્યારે બધું જ ચાલે, જોવાની હોય ત્યારે બધું ચાલે, મનનું ધાર્યું થાય, જે કરવું કરી શકીએ. કારણ કે કુશળતા હોય, બે પાંચ આપણને માનતા હોય, આપણું ધાર્યું થતું હોય, સ્કિલ હોય, બધું જ આપણામાં હોય, બધું જ હોય. પરંતુ એ સ્કિલ આવડતને બધું ક્યાં સુધી? ક્યાં સુધી? 50 વર્ષ સુધી, 45 વર્ષ સુધી. પણ 50 પૂરા થાય ને પછી આખી રેલ ચાલુ થાય, અને ત્યારે બધું યાદ આવે, બધું જ યાદ આવે કે જ્યારે મારી પાસે સત્તા હતી, જ્યારે હું મંડળધારી હતો, જ્યારે હું કોઠારી હતો, ત્યારે આ બધું. જો જીવ પોતાનું દર્શન કરે તો, નહીંતર જીવને પોતાનું દર્શન કરવું બહુ અઘરું છે. એ તો બહુ કરે ને ત્યારે થાય, નહીંતર થાય નહીં. ત્યારે પચા પછી એને યાદ આવે કે કોઠારી હતો ત્યારે આટલી આવી રીતે મેં બધાને હેરાન કર્યા હતા, વસ્તુ પદાર્થ આપી નહોતી, બધાને લબડાવ્યા હતા, આવી રીતે કર્યું હતું, મંડળધારી હતો તો હું રોપ જમાવતો હતો, સત્તા મારા હાથમાં હતી, તારું મન ધરું મારી પાસે કરાવતો હતો, ત્યારે બધી પોઝિશન સમજતો નહોતો. જ્યારે એને કોઈ કહે તો, અને જો એ સાંભળી શકે એવો હોય તો, નહીતર કંઈ પણ ના શકે, નહીતર કંઈ પણ ના શકાય એવી પણ પરિસ્થિતિ હોય. મુક્તાનંદ સ્વામી આ બધી પરિસ્થિતિમાંથી નીકળેલા હતા. જ્યારથી એમના ઘરનો ત્યાગ કર્યો અને રામાનંદ સ્વામીના ચરણ એમને મળ્યા ને, એને બધી જ પ્રકારના અનુભવ હતા, બધી જ પ્રકારના અનુભવ હતા. એટલા માટે સ્વામીના જીવનમાં નકરું દાસત્વ, દાસત્વ પણ દેખાય, દાસત્વ પણ દેખાય. એટલા માટે કહે છે કે આવા સાધુ હોઈને, અને આવા સાધુને જ્યાં સુધી રાજી ન કરીએ ને, અને એ સાધુને રાજી ન કરીએ ને, ત્યાં સુધી ભગવાનનો માર્ગ ખુલ્લો થતો નથી, ખુલ્લો નથી થતો, ખુલ્લો નથી થતો. અને અને આવા સાધુને, આવું સાધુ, આવા સાધુને ઓળખવા ને, આવા સાધુને ઓળખવા એ જ જીવની કસોટી છે મોટી. મુમુક્ષુની જો મોટા મોટી કસોટી હોય ને, સુંદરજી દીવાનની આ જ કસોટી હતી, સુંદરજી દીવાનની આ જ કસોટી હતી. એ સાચા સાધુને ઓળખી શકે છે કે નથી ઓળખી શકતો? પરંતુ સુંદરજી દીવાન સ્વામીને ઓળખી ગયા, ઓળખી ગયા, ઓળખી ગયા. નહીતર તો હિરજીભાઈ ને સુંદરજીભાઈ બેને પહેલા વાત થતી જ હતી કે સાધુ તો ઘણા બધા ભેગધારીઓ જોયા છે, માં કાંઈ વિશ્વાસ કરવા જેવો નથી. પરંતુ રૂપાબાએ એવું કીધું કે બેટા, તું જે માને છે એવા સાધુ નથી. એટલે સુંદરજી દીવાની પણ કસોટી હતી, એ સ્વામીને ઓળખી શકે છે કે નથી ઓળખી શકતા? પરંતુ સુંદરજી દીવાન એક અનુભવ પછી એક અનુભવ થાય અને સ્વામીને ઓળખતા ગયા, ઓળખતા ગયા કે આવા સાધુ મેં પણ ક્યાંય જોયા નથી. વિતિ નિશાને પ્રગટ્યું પ્રભાત, કરે પંછી પરસ્પર વાત, ગાયો ચાલી મળીને ગોચરે, થઈ બંધ ધોળની નજર. આવી રીતે ભૂતોનો મોક્ષ કરી અને મોક્ષ કરી અને સંતો આરામ કરતા હતા. અને જ્યારે પ્રાતઃકાળ થયું, અને પ્રાતઃકાળ જ્યારે પ્રભાત થયું, અને પંખીઓ જ્યાં કલરવ કરતા હતા, અને ગાયોનો પણ અવાજ આવતો હતો, ત્યારે સંતો પણ પોતાનો જે નિત્યક્રમ હતો એ નિત્યક્રમ પૂર્ણ કરી ભગવાનની પૂજા કરતા હતા. શું કરતા હતા? અને ત્યારે આજુબાજુ ગામડા, આજુબાજુ જે બધા રહેતા હતા એ બધા વિચારવા લાગ્યા, અને બધા વિચારતા હતા શું, આપણે એ વડલા નીચે જે ઓલો ઓરડો છે ને, ઓરડો જોવા જવું છે, ઓલા સંતો શું કરે છે, સંતો જીવે છે કે નથી જીવતા?
ગોઈને બધા ઇંતેજાર ના હોય. તમે જોજો ઇંતેજારી, આ જીવને ઇંતેજારી બહુ હોય, કાલે શું આવશે. જોજો સ્પોર્ટ ના હોય, ક્રિકેટ હોય કે ફૂટબોલ હોય કે વોલીબોલ હોય કે પોલિટિક્સ હોય. હજે આજે કહી દીધું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાલે આવી રીતે જાહેરાત કરવાના છે કે 2000 ની જગ્યાએ 5000 ની નોટ આવવાની છે અને કાલે જાહેરાત કરવાની છે, તો બધા કેવા બધા જોઈન્ટ થઈ જાય કે ના જોઈએ. પછી તમારે જોવાનું લાઈવ વોચિંગમાં જે મીડિયા ચાલતી હોય ને ત્યારે યુટ્યુબમાં કેટલા બધા જોઈન્ટ થઈ જાય. એમ કહી દેવા કે આ વ્યક્તિ ગુનેગાર છે ને કાલ ફાંસીની સજા આપવામાં આવશે, તો બધા કેટલા ફટાફટ જોવા થઈ જાય. પરંતુ કોઈ એમ કહે કાલે આપણને મળેલા જે સદગુરુ એ આની ઉપર કથા કરવાના છે, આપણા સંતો આની ઉપર કથા કરવાના છે, તો કેટલા જોઈન્ટ થાય ભગત, કેટલા થાય જોઈન્ટ, ઓછા થાય ને. આ જીવને ઇંતેજાર વધારે વધારે ક્યાં હોય, ભૌતિક માર્ગમાં, લૌકિકમાં, અને એ પણ જોઈએ, અને એ પણ જોઈએ. એ ન હોય તો જીવ રહી શકે એવો નથી. જીવ રહી શકે ભગત, રહી શકે ના રહી શકે, પરંતુ એ જોવે. પણ એ જોતાની સાથે પણ એનું જે મુખ્ય લક્ષ્ય છે ભગવાનને પામવાનું અને સદગુરુને પ્રસન્ન કરવાનું અને મોક્ષના માર્ગની વાત, એ મહત્વનું છે. એ પણ ન છોડે, એ પણ ન છોડે. એટલે બધાને એમ થવા લાગ્યું કે આ સંતો શું કરતા હશે, સંતો જીવે છે કે નથી જીવતા, સંતોને ભૂત લઈ ગયા કે નહીં. એટલે બધાની ઇંતેજારી હતી કે શું કરતા હશે સંતો. ગાયો ચાલી મળીને ગોચરે, થઈ બંધ ધૂળની નજર, ત્યારે કરવા કઈ તપાસ આવી સુંદરજી સ્વામી પાસે. અને આ બાજુ પણ સુંદરજી દીવાને પણ આખી રાત ઊંઘ આવી નહોતી. આપણે જોઈ ગયા વાતને કે સાધુને કઈ કઈ થાકી ગયો સંતો, તમે અહીં ના રહ્યો, પણ છતાં પણ સંતો એમ કીધું હું રહીશ, ચિંતા ના કરશો, હરિનો આશરો છે, ગુરુનો આશરો છે, તમે શું કામ ભય પામો છો. એટલે આ બાજુ સુંદરજી દીવાને પણ ઊંઘ નહોતી આવી, પરંતુ રૂપાબાને આવી ગઈ હતી, એમના માતૃશ્રીને આવી ગઈ હતી. કેમ, એને ખ્યાલ હતો કે આ સાધુ બહુ મોટા છે, આ સાધુ બહુ મોટા છે, એટલા માટે રૂપાબા તો કઈ ચિંતા ન કરતા. પરંતુ સુંદરજી દીવાનને ચિંતા તો હતી કે સાધુ ત્યાં સૂતા છે અને હવાર પડે તરત ઝટઝટ હું જાઉં, સંતોને કઈ થયું નથી ને, સંતોને કઈ થયું નથી ને. અને જે સાચો હરિભક્ત હોય ને એને આવી લાગણી થતી હોય, એને આવી ભાવના થતી હોય. અને અમુક હરિભક્તને ચિંતા જ ના હોય સાધુની, હોય ના હોય, સાચું, અમુકને ચિંતા જ ના હોય. અમુક તો કે ઠીક છે, હવે સંતો તો ભગવાન, એને તો હું હવે કઈ ના હોય, ભગવાનના આધારે હોય, હુઈ જાય તરત. મેં તમને એક હરિભક્તની વાત નહોતી કરી કે આવું એક અમને અનુભવ થયો તો શાકોત્સવનો, હરિભક્તને ચિંતા ને પણ સાધુને ચિંતા હોય. એટલે બે બાજુ ચિંતા હોવી જોઈએ તો જ કામ થાય, નહીંતર કામ થાય નહીં. બે કોમ્પ્રોમાઇઝ કરી દેવું પડે, એ એટલું છોડે ને આ એટલું છોડે તો થાય. એટલે આ બાજુ સુંદરજી દીવાને પણ ચિંતા હતી કે સાધુને શું થયું હશે, કઈ થયું તો નહીં હોય ને સાધુએ, સાધુને પોતે હેરાન તો નહીં કર્યા હોય. એટલે સુંદરજી દીવાન પણ જટ જાગી, પોતાનો જે વિધિ હતો પૂજાનો એ પૂર્ણ કરી અને ક્યાં દોડીને આવ્યા, જ્યાં સંતો રહેતા હતા એ ઓરડીએ જટ દોડીને આવ્યા. લઈ 10-12 જણા ભેળા, જ્યારે થઈ સવારની વેળા, એ પણ પાછા એકલા નહી, 10-12 ભેળા લઈ ગયા કે ચાલો કઈક સંતોન થઈ ગયું તો બીજા મારી જોડે 5-10 તો જોશે ને ઉચકવા માટે. સુંદરજી દીવાને આટલી બધી તૈયારી કરી રાખી હતી કે સંતોને કઈક થઈ ગયું હશે, હું 10-12 ને લઈને જવાને દીવાન, એટલે તો મોટા, એટલે એમની સાથે માણસો તો હોય જ. એટલે સુંદરજી દીવાન 10-12 માણસોને ભેળા કરી અને જેવી સવાર થઈ ત્યાં જ્યાં સંતો હતા ત્યાં સંતો પાસે ગયા. મનમાં વિચારે અવનવું, પણ શોક નથી કહું બહુ. મનમાં બહુ વિચારતા સુંદરજી કે સાધુને કોઈ કરીને નાખ્યું હોય ને, ભૂતો તો લઈ નહીં ગયા હોય ને. એટલે અનેક પ્રકારના વિચારો કરી રહ્યા હતા અને વિચારો કરતા હતા ને. એમાં એક બાજુ એ પણ વિચાર હતો એમને
કે ના ના મને સ્વામીએ એમ કીધું છે, તમે ચિંતા ના કરો, ભગવાન છે ને ગુરુદેવ છે ને, ભગવાન છે ને ગુરુદેવ છે ને, ભગવાન છે ને ગુરુદેવ છે ને. હા, એ સાધુને ભગવાન ઉપર ને ગુરુદેવ ઉપર ભરોસો હતો, એ મને વિશ્વાસ છે કે એની ભગવાને રક્ષા કરી હશે. ભૂતો એની ઉપર ઉપદ્રવ કર્યો હશે, પરંતુ એમની રક્ષા ભગવાને અને એમના સદગુરુએ તો કરી જ હશે એવો મને વિશ્વાસ પણ છે. પરંતુ આ બાપલિયા સાધુનું ધ્યાન તો રાખવું એ મારી ફરજ તો છે ને. મારા આશરે આવ્યા હતા, મારી પાસે ભીખ માગી હતી અને મેં ઓરડો આપ્યો હતો. કાલ ઉઠીને મને બધા એમ કે તમારા કારણે આ બે સાધુ ખોવાઈ ગયા, તમારા કારણે બે સાધુ ગુમાઈ ગયા, એવું મારે નથી થવા દેવું. એટલે એ બાજુ એક બાજુ આ પણ વિચાર હતો, એક બાજુ એ વિશ્વાસ પણ હતો. આવી જુએ જ્યાં ઓરડા માય અને બધાય સુંદરજી દીવાની સાથે 10-12 માણસો હતા, એ બધાય ક્યાં આવ્યા, જ્યાં ઓરડો હતો અને ત્યાં, અને જ્યાં ઓરડો હતો ઓરડા માય બંને પૂજે છે પ્રભુના પાય. અને જેવા ઓરડામાં પહોંચે છે ને, બૂમો પાડે સ્વામી, ઓ સ્વામી, સ્વામી સ્વામી બૂમ પાડતા પાડતા મુક્તાનંદ સ્વામી ને દેવાનંદ સ્વામી શું કરતા હતા, પૂજા કરતા હતા. અને જ્યાં પૂજા કરતા જોયા ને બંને સંતોને, ત્યારે સુંદરજી દીવાને અતિશય હૃદયમાં આનંદ થવા લાગ્યો, અતિશય હૃદયમાં આનંદ થવા લાગ્યો. અતિ ઉમંગ ઉત્સાહ ભેર આણી મનમાં લાલની લેર, જોડી ઘડી ભર થયા સ્તબ્ધ નીકળ્યા ઓહો મુખથી શબ્દ. અને જેવા મુક્તાનંદ સ્વામીના દર્શન કર્યા ને, દેવાનંદ સ્વામીના દર્શન કર્યા ને, સુંદરજી દીવાન સ્તબ્ધ થઈ ગયા, આશ્ચર્યમય બની ગયા કે ના હોય આવું, આવું ના હોય કે જે અત્યાર સુધી આ ઓરડામાં કોઈ રહી શકતું નહોતું, અનેક કાળના કોગળા થઈ ગયા કે ભૂતોએ જેનો સંહાર કેતા એમનો નાશ કરી નાખ્યો, એમનો જીવ લઈ લીધો, એમાંથી આ સાધુ ઉગરી ગયા, મને કાંઈ સાચું લાગતું નથી. પછી તો ધીરે ધીરે નજીક જાય, યા સ્વામી સાચા છે ને કે બીજું કઈ છે, મને કઈ ભ્રમ તો નથી થતો ને. એટલે નજીક જ્યાં જાય છે ને તે કહે છે, સ્વામી, ઓ સ્વામી. ત્યારે મુક્તાનંદ સ્વામી ભગવાનની પૂજા કરી રહ્યા હતા અને આંખ બંધ હતી, અને સુંદરજી દીવાને જ્યાં પ્રેમથી સાદે પાડ્યો ને, ત્યારે સ્વામી બે આંખ ખોલીને બોલ્યા, બોલો ને દીવાન, શું કીધું, બોલો ને દીવાન. પછી જ્યારે પૂજા થઈ પૂરી, ત્યારે નમી બધા ત્યાં બહુરી, અને જ્યાં સ્વામી બોલ્યા ને, બોલો ને દીવાન, અને ત્યાં બધા જે માણસો હતા ને બધા સ્વામીના ચરણે પડી ગયા. જોડી ઘડી ભર થયા શબ્દ નીકળ્યા ઓહો મુખથી શબ્દ, લાગ્યા પૂછવા સ્વામીને વાત, કહો શું શું બન્યું હતું રાત. અને પછી સ્વામી પૂજા પૂર્ણ કરી અને જ્યાં બધા ચરણે નમે છે ને, એટલે બધા જ કે સ્વામી હવે તમને અમારે પૂછવું છે. ત્યારે સ્વામી કે પેલા આપણે આરતી ભગવાનની કરી લઈએ, શું કીધું, આપણે પેલા ભગવાનની આરતી કરી લઈએ. પછી હૃદય ભેગા મળી ભગવાનની આરતી કરી, અને આરતી કરીને છે ને સુંદરજી દીવાને હૃદયમાં બહુ મોટી ઉત્સુકતા હતી, કહેતા જાણું તો છે કે સ્વામીએ શું એવો ચમત્કાર કર્યો કે ભૂત નહીં આવું જ ન પડ્યું, શું થયું હશે સ્વામી, ચાલો જાણીએ તો ખરા. એટલે બહુ ઉત્સુક હતા સુંદરજી દીવાન. પછી સ્વામીને પૂછવા લાગ્યા કે સ્વામી આપને વિનંતી છે, જે જે રાત્રે બન્યું હોય ને એ તમને કંઈક જણાવો, જે રાત્રે કંઈક ઘટના થઈ હોય, જે કંઈ પ્રસંગ થયો હોય એમને જણાવો. કારણ કે સ્વામી અહીંયા કોઈ આજ સુધી રહ્યું હોય અને આખી રાત કાઢ્યું હોય એવું નથી બન્યું, નથી બન્યું. તમે અહીં કેમ ના રહી શક્યા, શું તમને ભૂતોએ ઉપદ્રવ નથી કર્યો, તમને ભૂતોએ ઉપદ્રવ નથી કર્યો. ત્યારે સ્વામીજી વધ્યા વાણ, લઈ ગુરુદેવ તણી આણ,
ત્યારે બધા ભેગા થઈને પૂછવા લાગ્યા ને સુંદરજી દીવાની સાથે. ત્યારે સ્વામી કે સાંભળો સાંભળો, જે અમને અનુભવ થયો છે ને આયા એ તમને જણાવીએ છીએ. અને ત્યારે સ્વામી આપ વીતી ઘટના આપણે બધું જોઈ ગયા કે જે કઈ ઘટના થઈ છે એ બધી જ ઘટના રાત્રિની કોને કીધી? ભગત સુંદર દીવાને કીધી કે ભૂતો આવી રીતે આવતા હતા અને અનેક પ્રકારની ચેષ્ટાઓ કરી અને અમે ભગવાનનું ધ્યાન કરતા હતા અને ભૂતોની ચેષ્ટા જોઈને અમને કઈ ભય ન થયો અને નજીક આવ્યા અને જ્યાં નજીક અમારી પાસે આવ્યા ત્યાં તપવા લાગ્યા, બળવા લાગ્યા. પરંતુ પછી જ્યારે ભૂતોએ અમારી પાસે માફી માગી અને ભૂતોનો મોક્ષ કરી કેતા બદ્રિકાશ્રમમાં મોકલ્યા, ત્યારે સ્વામીજી વધ્યા વાણ લઈ ગુરુદેવ તણી આણ અમે મોકલ્યા બદ્રિકાશ્રમે, એમ જરૂર જાણજો તમે. સુંદરજી દીવાને એવું કીધું, દીવાન સાંભળો, અમે છે ને ભૂતોને બદ્રિકાશ્રમમાં મોકલી દીધા. ક્યાં મોકલી દીધા? બદ્રિકાશ્રમમાં મોકલી દીધા છે, તમે એટલું જાણો ખાલી, બીજું કાંઈ જાણવા જેવું તમારે નથી. બીજું જો હું તમને વધારે કહીશ ને તો તમને પણ પાછી બીક લાગી જશે દોડા દિવસે. એમ કહેતો એટલું જ માનો ખાલી, મેં તમને શોર્ટકટમાં કહી દીધું કે ભૂતો ક્યાં ગયા છે? બદ્રિકાશ્રમમાં ગયા છે. અને મોટા પુરુષની વાત છે ને ટૂંકીને ટચુકડી હોય, મોટા પુરુષની વાત કેવી હોય? ટૂંકીને ટચુકડી હોય એકદમ. એ તમને સારમાં જ જણાવે. જો મુમુક્ષુની સર્કિટ બરાબર હોય તો લાઇટ થાય, અને મુમુક્ષુ જો સર્કિટ બરાબર ના હોય ને, આમ તો મુમુક્ષુને મોટા ભાગે તો સ્વિચ ઓફ જ હોય છે, મોટા પુરુષને આકડા પડકારા જ કરવા પડતા છે, બેટા જાગ, બેટા જાગ, બેટા જાગ. પણ મોટા પુરુષ એક, બેન ત્રણ, ચોથી વાર નાખી. મોટા પુરુષને એક લક્ષણ છે ભગવાનનું, મોટા પુરુષને એવું કે બહુ કેઈ ના, બહુ કેઈ ના. અને જ્યાં કેવું ઘડતું હોય ને એ તો બરાબર કહી પડે. આપણા મંડળમાં મહાન સ્વામી, એમને ગુરુજી ગમે ત્યારે ગમે તે કહી શકે, રણછોડ ભગત ગમે ત્યારે ગમે તે સ્થાને ગુરુજી એને કહી શકે, કહી શકે. કારણ કે સદગુરુને ભરોસો, ક્યાં ગમે એટલું કે શું કઈ થવાનું નથી, કઈ થવાનું નથી. અને એકને કહેતા મોટા ભય પામતા હોય, અને એકને મોટા પુરુષ બે થી ત્રણ વાર કે પછી છોડી દે, એને છોડી દે, છોડી દે. મોટા પુરુષ કહે કે બેટા તારી માટે આટલી બોર્ડર છે, આટલી જગ્યાએ હેત કરું ને આટલી જગ્યાએ હેત ના કરું, તારી આટલી જગ્યાએ વાત માની ને આવી રીતે ન કરું, એમ છતાં પણ આ જીવ ને એવું ને મોટા પુરુષના શબ્દ જલ્દી પકડાય નહીં. પછી શું થાય ખબર? મોટા પુરુષ આ પૃથ્વી પર ના હોય ને, હારું મને સદગુરુએ આમ કીધું તું, મને સાધુએ આમ કીધું તું, મને ભગતે આમ કીધું તું, હું કાંઈ ઓળખી શક્યો નહીં. એટલે ભલામણ જ્યારે ઓળખવા જેવા, જ્યારે જેટલી શક્તિ હતી, જેટલી કેપેસિટી, એટલું ઓળખવાનો પ્રયત્ન કર. પરંતુ જીવને પરોક્ષનું જ્ઞાન વધારે રુચિકર લાગતું હોય છે, કારણ કે પ્રગટનું જ્ઞાન એને ભાવતું નથી, પ્રગટનો મહિમા એને સમજાતો નથી, અને પ્રગટ વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. પ્રગટની વાત કોઈને જલ્દી પચતી પણ નથી, પચતી નથી. અને જ્યાં સુધી પ્રગટનો મહિમા અને પ્રગટમાં આત્મીય બુદ્ધિ નથી થતી ને સદગુરુમાં, ત્યાં સુધી ભગવાનનો આપણે માનવું જ નહીં કે હું ભગવાન સુધી પામે છે. ક્યારેય ના માનું, ક્યારેય ના માનું, ક્યારેય ના માનું. કારણ કે મોટા પુરુષના સ્વામી ના કીધું તમે એટલું જ માનો કે બદ્રિકાશ્રમમાં ગયા છે, બીજે કાંઈ નથી ગયા, એટલું તમે જાણો. એટલે સત્પુરુષના શબ્દ છે ને સાર ગર્ભિત હોય, સત્પુરુષના શબ્દ કેવા હોય? સાર ગર્ભિત હોય. પણ એ સાર ગર્ભિત શબ્દને સમજવા હોય ને એની માટે જો સમજાતા ના હોય તો બે હાથ જોડીને પૂછું કે ગુરુજી મને આ વાતમાં ખ્યાલ નથી આવતો, મને જણાવશો? અને કદાચ ન થઈ શકતું હોય, ગુરુજી આવી રીતે મને જાણે છે, છતાં પણ પછી તમે જેમ કહો એમ મને કાંઈ પ્રોબ્લેમ નથી. અને પછી જ્યારે મુમુક્ષુ એમ કરી નાખે ને એને આનંદ આવે, આનંદ આવે. કારણ કે આપણને એમ લાગે નુકસાન છે, પરંતુ આગળ શું છે તો એ જ જાણતા હોય.
મેં નતું કીધું. ઠાકોરજી મહારાજનો કરેલો નકશો અને મોટા પુરુષનો કરેલો નકશો એ મગજ બહારની વાત છે. એ ક્યારે તમને ખબર પડે? 50, 52, 60, 65, 70 જ્યારે અક્ષરધામમાં જવાનો સમય આવે ને, અને એના જે આગલા દિવસો હોય ને, એમાં જે તમને આનંદની અનુભૂતિ થતી હોય ને, એ જો આનંદની અનુભૂતિ હોય ને તો એનું કારણ છે એને સદગુરુને બરાબર સેવેલા છે અને ઠાકોરજી મહારાજને બરાબર સેવેલા છે, એની પોતાની પરંપરાને બરાબર માનેલી છે. જોજો, ઘણા બધા સંતો દેહ છોડે ને ત્યારે એના ચહેરા પર પ્રફુલ્લિતતા દેખાતી હોય, અને અમુકનું મુખ છે પ્રફુલ્લિતતા યુક્ત ના દેખાતું હોય. તમે એવી રીતે ભક્તોના પણ મુખ જોજો. અક્ષરધામમાં જતા હોય ને કોઈ જીવ ત્યારે પ્રફુલ્લિતતાથી ભરેલા જતા હોય, અને અમુક જીવ દુખ્યાથી જતા હોય, રેબાતારી બાતા જતા હોય. એનું જો કોઈ કારણ હોય ને, એને કંઈક 1 થી 70 વર્ષમાં કે જ્યારથી એને આધ્યાત્મિકતાનો યોગ લીધો ત્યારથી એને કંઈક ને કંઈક કરેલું છે, એના કારણે એને દુઃખ કે એને પીડા કે એને રીબાવું પડતું હોય છે. પરંતુ જેને ઠાકોરજી મહારાજને રાજી કરી લીધા છે અને પોતાને સદગુરુને રાજી કરી લીધા છે અને પોતાની આસપાસ રહેતા જે સંતને ભક્તને યથાશક્તિ પ્રમાણે રાજી કરી લીધા છે ને, અને એનો આનંદ એને બેનિફિટ ક્યારે મળે? એને અંતે અંતે જીવનો આધ્યાત્મિકતાના માર્ગમાં મોટા મોટો બેનિફિટ જોઈને, હા, જ્યારે પરિસ્થિતિઓ સર્જાતી હોય ને ત્યારે એને બહુ બધું લાગતું હોય વહમું કે આમ છે આમ છે ને આમ છે ને આમ છે ને આમ છે આમ છે. પરંતુ સદગુરુનો કરેલો નકશો એની ઉપર, એ નકશા ઉપર એના કહ્યા પ્રમાણે આ મુમુક્ષુ જો ચાલ્યા કરે ને તો અવશ્ય એ સફળ થાય 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 અને થાય જ. આપણે જીવનમાં જોઈ શકીએ છીએ પૂજ્યપાદ ગુરુજીએ, એમના દાદા ગુરુજીએ કહેતા એમના ગુરુજીના વચન એક 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 જીલા. તાજ પૂજ્યપાદ ગુરુજી 63 વર્ષની ઉંમરે પણ હર્ષ ઉલ્લાસ ઉમંગ ઉત્સાહથી આટલી ઉંમરે આવી રીતે ભજન કરવું અઘરું છે ને ભગત. ચટાઈ ઉપર હોવું અને હિંમત ન હારવી અને ભગવાન ઉપર, ઠાકોરજી મહારાજ ઉપર ભરોસો અને દાદા ગુરુજી પર ભરોસો, એનું જો કોઈ કારણ હોય ને, એને જે જીવનમાં કરવાનું હતું ને એ બધું જ કર્યું. એ બધું જ કરીને જ આવેલા હોય છે, પણ આ લોકમાં જ્યારે આવતા હોય છે ને તો માત્ર ને માત્ર એક પાત્ર ભજવતા હોય છે, પાત્ર ભજવતા હોય છે મારા અને તમારા જેવા જીવના કલ્યાણને માટે, કલ્યાણને માટે. બસ એમના જીવનમાંથી આપણે એક જ શીખવાનું છે. પૂજ્યપાદ ગુરુજીના જીવનમાંથી, એમના સાધુ છે એમના જીવનમાંથી, એમના યોગમાં જે કોઈ ભક્ત છે ને એમના જીવનમાંથી એ જ શીખવાનું છે કે જો આ સાધુ પૂજ્યપાદ ગુરુજીને માનીને અને એમના જીવનમાં આટલું ગ્રહણ કરે, આ સાધુ જો આટલી સ્થિતિએ પહોંચતા હોય અને આ ભક્ત પૂજ્યપાદ ગુરુજીના યોગમાં રહીને અને આ ભક્ત પણ ઠાકોરજી મહારાજની સ્થિતિને પાયમાં હોય તો મારે તો કરવાનું રહ્યું, કરવાનું રહ્યું. શું આપણે એવો અભ્યાસ કરીએ છીએ? આપણે અભ્યાસ કરીએ છીએ. મુક્તાનંદ સ્વામી છે ને દિન પ્રતિદિન રામાનંદ સ્વામીનો અભ્યાસ કરતા હતા. રામાનંદ સ્વામી જોડે કઈ સ્વામી આખો દિવસ નહોતા રહેતા. કઈ મેં ના કીધું, તરત જ ભુજ ભણવા મોકલી દીધા થોડાક દિવસ રાખીને તરત જ. અને પૂજ્યપાદ ગુરુજીનું જીવન તમે જુઓ, ટૂંક સમય 8 થી 9 વર્ષ દાદા ગુરુજી સાથે રહ્યા, વધારે નથી રહ્યા, પરંતુ આધ્યાત્મિકતાની મૂડી હતી ને એ ગ્રહણ કરી લીધી, કરી લીધી. એમ આપણે કોઈ પણ જગ્યાએ રહેતા હોય પણ અખંડ જો અખંડ આપણને ઠાકોરજી મહારાજનું અને આપણા ગુરુદેવનું ચિંતન થાય છે, આપણા ગુરુદેવે આપેલા જે એમના વચન હોય, કહેતા એમની કરેલી જે ટકોર હોય, આજ્ઞા હોય, એ બાઉન્ડ્રીમાં રહીએ છીએ કે નથી રહેતા એ વિચારો. અને જ્યારે પોતાના સદગુરુનો ભરોસો આપણી પર જેમ મેલેલો હોય ને, એ ભરોસો જ્યારે આપણે પૂર્ણ કરીએ ને, ત્યારે ઠાકોરજી મહારાજને આપણી પર ભરોસો થતો હોય છે.
આપણું જીવન જોઈને, મુક્તાનંદ સ્વામીનું જીવન જોઈને સુંદરજી દીવાને રડવું આવે છે, મુક્તાનંદ સ્વામીનું જીવન જોઈને રામાનંદ સ્વામીને રડવું આવે છે, મુક્તાનંદ સ્વામીનું જીવન જોઈને ઠાકોરજી મહારાજને પણ રડવું આવશે, એ પણ આગળ પ્રસંગ આપણે લેશું. એમ આપણે પણ વિચારો, શું આપણે એવું જીવન વિતાવીએ છીએ? વિતાવીએ છીએ. આપણે રડાવા નથી, આપણે ભગવાનને નથી રડાવવા, આપણે સદગુરુને નથી રડાવવા, પરંતુ હા, જ્યારે આપણે પરિસ્થિતિ એવી રીતે ગુજરતા હોય ત્યારે આપણે કેપેસિટી ન હોય ત્યારે સત્પુરુષ આપણે ધીરે ધીરે ચલાવતા હોય છે. પરંતુ મેં ન કીધું હસતા હસતા એમની આજ્ઞા પાળી લેવી, અથવા ન થાય તો હૃદય ઉપર ભાર દઈને પણ રડીને એમની આજ્ઞા માની લેવીને, એ મુમુક્ષુનો ધર્મ છે. અને મુમુક્ષુ જે પકડી રાખે ને એ ધર્મ, કે મારા માટે સદગુરુ અને સદગુરુ થકી મારો ઠાકોરજી મહારાજ આવવાનો છે, સદગુરુ થકી ઠાકોરજી મહારાજનો ચરણ મારે પકડવાનો છે, સદગુરુ થકી ઠાકોરજી મહારાજના નેત્ર નિરખવાના છે, સદગુરુ થકી ઠાકોરજી મહારાજની પ્રસન્નતા મારે મેળવવાની છે, આટલું જો મુમુક્ષુ પોતાના જીવનમાં કરી રાખે ને તો બધું જ આવી ગયું. પછી એને આલોકની બુદ્ધિ હોય કે ના હોય એને કંઈ લેવા દેવા નથી. અને જ્યાવો થાય ને એને આખું જગત મૂર્ખ જ કે, મેં ના કીધું જ્યાવો થઈ ગયો હોય ને તરત તમને એમ કહેજો ને આ સદગુરુનો આંધળો છે, એ સદગુરુની વાત તો માનતો છે ને, એને સદગુરુ કર્યા કરે છે, પછી એને એકલવાયો કરે ને તમારા અબોલા કરે ને પંક્તિ ભેદ થાય ને તમારે એના વિશે જે નેગેટિવ વાતો થાય, નકારાત્મક સોચ થાય, એ જે પછી વાવાઝોડું સર્જન નાખવું, એ જોવા જેવું હોય. પરંતુ જો સાચો મુમુક્ષુ હોય, એ જો ભગવાનને પામવા માગતો હોય અને સદગુરુને પામવા માગતો હોય ને, તો આ વાવાઝોડાને એ ગણકારે નહીં. હા, એનામાં કેપેસિટી ન હોય ત્યારે વિક્ષેપ પામે, પરંતુ સદગુરુના ચરણોમાં જ્યારે એ રડી પડે ને દિલ ખોલીને, ત્યારે સદગુરુ એમ જ કહે, બેટા તું મારી સામે જોજે, તું બીજું કાંઈ જોતો નહીં. જે કાંઈ હું સર્જું છું એ મહારાજ તારા ઘડતર માટે સર્જે છે બધું. એટલા માટે જે કાંઈ જીવનમાં થાય ને, મુક્તાનંદના જીવનમાં બધું થતું હતું, સ્વામીના જીવનમાં બધું થતું હતું, પરંતુ સ્વામીએ એક જ નજર ઠેરાવી, ક્યાં? પોતાના સદગુરુ રામાનંદ સ્વામીમાં. એમ આપણે મુમુક્ષુ છીએ તો રોજ બરોજ કંઈક ને કંઈક થવાનું છે. તમારો સ્વભાવ છે, આમનો સ્વભાવ છે, મારો સ્વભાવ છે, બધાના સ્વભાવ સાત સ્વભાવ હોય, પણ સાત સ્વભાવ જાણીને અને લેટ ગો કરીને, યથાવત દિવ્ય બુદ્ધિ રાખીને, થાય એટલું સહન કરીને, ધીરજ રાખીને ઠાકોરજી મહારાજના ચરણ દેખતા રહીએ ને, મુક્તાનંદીય પરંપરા સદગુરુ સંતોના ચરણ દેખતા રહીએ ને, અને પોતાને મળેલા જે સદગુરુ એમના ચરણ દેખતા રહીએ ને, અને આ સાધુ અને ભક્તોને જોતા રહીએ ને, તો આનંદ રે ને. એમ સુંદરજી દીવાને એમ થયું કે સ્વામીને શું થયું? એટલે સ્વામી કીધું, ચિંતા ના કરશો, મેં બદ્રીકાશ્રમમાં મોકલી દીધા છે, એટલું તમે જાણો. એમ આપણે પણ આટલું જીવનમાં જાણો કે સત્પુરુષ જે કંઈ ટૂંકું કંઈક કહેતા હોય ને તો સમજી જવું, સર્કિટ જો ચાલતી હોય તો સમજવું, અને સર્કિટ ચાલતી ના હોય માઇન્ડની સર્કિટ બરાબર, તો બે હાથ જોડીને પૂછું કે આમ શું મને કહેવા માગો છો, કંઈ જણાતું નથી. એટલે એમ જરૂર જાણજો તમે, હવે થઈને ખરા નચિંત આવો સત્સંગ કરવાની. તો પછી સ્વામી તરત વાત ચેન્જ કરી નાખી, તમે ચિંતા ના કરો સુંદરજી દેવાન, અહીં કઈ હવે નથી, હવે તમે કઈ ભય ના પામતા હો, તમને ભય હોય તો કાઢી નાખજો બધો હૃદયમાંથી, તમને કઈ ભય હોય તો કાઢી લેજો. હા સ્વામી, હવે તો કઈ ભય અમને લાગતો નથી, તમે આખી અહીંયા રાત્રિ ગુજારી હોય અને તમે અહીંયા પૂજા કરતા હો અને તમારા અમને દર્શન થતા હોય સ્વામી, હવે અમને ભય નથી, હવે અમને ચિંતા નથી સ્વામી, કઈ ચિંતા નથી. લાગ્યા ત્યારે સુંદરજી દીવાન કે, સ્વામી હવે અમને કોઈ પ્રકારની ચિંતા નથી. તો ચિંતા નથી ને દીવાનજી, તો બધાય આપણે અહીં સત્સંગ કરવા આવજો. હા સ્વામી, તમે જેમ કહેશો એમ આપણે હવે અહીં સત્સંગ કરીશું. તમે કહો ત્યારે અમે આવીએ સ્વામી. હવે શું કીધું દીવાનજીએ? હવે દીવાનજી જે રાજાના દીવાન કહેવાય એને સમય કાઢવો અઘરો ને, તો દીવાને શું કીધું? તમે કયો ત્યારે? એટલે રાજા તો ગૌણ થઈ ગયા એમના માટે, તો હવે કોણ થઈ ગયું?
દિવાનના હૃદયમાં કોણ બેન થઈ ગયું? સ્વામી બેન થઈ ગયા. અને જ્યારે મુમુક્ષુના હૃદયમાં સાધુ મુખ્ય થતા હોય છે ને, પોતાના મોટા પુરુષ મુખ્ય થતા હોય છે ને, ત્યારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવા જેવી હોતી નથી. પોતાના જીવનમાં મેં કીધું ને, અનુક્રમ કરી રાખો. ઠાકોરજી મહારાજ પોતાને મળેલા જે સદગુરુને, પોતાની પરંપરા, એને પછી ગુરુભાઈ, એને પછી પોતાનો ભક્ત કહેતા હરિભક્ત. આવો જો અનુક્રમ કરી રાખ્યો હોય ને તો કાંઈ હૃદયમાં ચિંતા ના રહે, હૃદયમાં ચિંતા ના રહે. અને જ્યાં ચિંતા છે ને, એ જો કોઈ કારણ હોય તો કાંઈક એ મુમુક્ષુના વિચારધારામાં, પોતાએ કરેલો નકશામાં કંઈક ગોટાળો છે, ગોટાળો છે. પણ જો એવું કરી રાખે ને ઠાકોરજી મહારાજ, પોતાના ગુરુજી, પોતાના સાધુ અને પોતાના ભક્ત, આવો જો અનુક્રમ કરી રાખે ને તો ગોટાળો ના રહે. ગોટાળો ક્યાં થાય? ભગવાન કરતાં સદગુરુ અધિક મનાય જાય, સદગુરુ થકી પોતાના ગુરુભાઈ અધિક મનાય જાય, ગુરુભાઈ થકી હરિભક્ત અધિક મનાય જાય. એટલે ગોટાળો જે રીલ ચાલુ થાય ને, પછી જે કોકડી ચાલુ થાય ને, તો બોલો કોકડી કેમ આમ ચાલે બરાબરની? એ કોકડી જે બરાબર ચાલે છે, પછી તો એટલી ભ્રમિત બુદ્ધિ થતી, એટલી ભ્રમિત બુદ્ધિ, એટલી ભ્રમિત બુદ્ધિ થતી, પછી તો એમ જ વિચારો આપણે ખાલી ક્યાંય એક્ઝિટ લઈ લેવા જેવી છે. કારણ કે અમુક જગ્યાએ બહુ વિવાદ ના કરાય, બહુ બોલાય પણ નહીં, ત્યાં તો ન બોલવામાં નવ ગુણ. કારણ કે આપણે સેફટી તો કરી, મેં કે સેફટી આપણે પોતાની અવશ્ય કરીએ. સેફટી એટલે પોતાની, પોતાને મળેલું જે ઠાકોરજી મહારાજનું સ્વરૂપ, પોતાની મળેલી જે પરંપરા કહેતા પોતાના સદગુરુ, અને પોતાને મળેલા જેવા સાધુ, અને પોતાને મળેલા જે ભક્ત, એટલી સેફટી કરી રાખી. બહારના વાવાઝોડામાં બહુ આવું નહીં. સ્વામીના જીવનમાં એ જ હતું. શું હતું? ઠાકોરજી મહારાજને પ્રસન્ન કરવાનું લક્ષ હતું, ગુરુદેવ રામાનંદ સ્વામી પ્રસન્ન કરવા છે એ જ લક્ષ હતું, સાથે દેવાનંદ સ્વામી પણ હતા, અને સુંદરજી દેવ ભક્ત પણ થવાની તૈયારી હતી. એટલે સ્વામી કીધું, તમે ચિંતા ના કરો, હવે આપણે સત્સંગ નિત્ય કરીશું. અને જે નિત્ય સત્સંગ કરીશું, પછી જો આગળ વાત સ્વામી કહે છે, એ વાતને આપણે કાલે દોહરાવીશું. એ કથાને પૂર્ણ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધરમાત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઠાકોરજી મહારાજની.